સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. ફ્રીજમાં પાણી રાખવાથી બરફ ન થાય, ફ્રીજરમાં પાણી રાખવું પડે. ફ્રીજરમાં પાણી રાખો તો ફ્રીજરનું પાણી બરફ થઈ જાય, વાટકામાં રાખો તો વાટકા જેવો બરફ થઈ જાય, એક નાની એવી ટુકડાક રાખીને પ્લેટમાં રાખી તો પ્લેટ જેવો બરફ થઈ જાય. પણ એ ફ્રીજરમાં જ બરફ જામે એનું કારણ શું? તો એનું એક જ કારણ છે, ફ્રીજરનું ટેમ્પરેચર માઇનસમાં હોય. માઇનસ ટેમ્પરેચર થાય ને તો પાણી પણ બરફ થાય, નિરાકાર પણ સાકાર થાય. એમ આપણું ટેમ્પરેચર માઇનસ થાય ને તો ઓલો નિરાકાર સાકાર થઈને આવે. ટેમ્પરેચર માઇનસ હોવું જોઈએ. મીરાનું ટેમ્પરેચર માઇનસ નહીં હોય. આ નરસિંહ મહેતાની ફજેતી કરી બધાએ. કોઈએ કીધું, મહેતાજી તમારી બધાએ ફજેતી કરે છે, ત્યારે કહ્યું કે હવે ભગવાનનો બંદો હું સાચો. જ્યાં સુધી તમારી ફજેતી ન થાય ને ત્યાં સુધી તમે ભગવાનની નજીક છો નહીં. લોકો તમારી નિંદાઓ કરવા જોઈએ. કોઈ મારા વખાણ કરે જ્યારે મને એમ થાય કે હજી ભગવાનની નજીક આપણે છે નહીં, આપણે પ્રશંસાના વાડામાં હજી બંધાઈને બેઠા છે. લોકો જ્યારે નિંદાઓ કરે ત્યારે સમજવાનું તમે ભગવાનના રસ્તા ઉપર છો. કરવા દો નિંદા, કરે લોકો, અને કરે તો તમારા પાપ ધોવાય. સાવધાન ઓટલા પરિષદ વાળા, તમે જેટલી નિંદા કરશો ને સામેવાળાને માફ પાપ તમે લ્યો છો. એટલે નરસિંહ મહેતાની ફજેતી થઈ એને કેટલું ટેમ્પરેચર ધીરો રાખ્યું, આખી નાતે બહાર કાઢી મૂક્યા. ટેમ્પરેચર માઇનસ કહેવાય ત્યારે કનૈયો 52 વખત સગાડસાનું શેઠનું રૂપ લઈને આવે, ક્યાંક એની હુંડી સ્વીકારવા માટે આવે, ક્યારેક એનો નોકર બનીને આવે. એના દીકરાના લગ્નનો પ્રસંગ છે નરસિંહ મહેતાના. સામેવાળો બહુ પૈસાવાળો હોય અને અભિમાન હોય, જાન જોડીને ક્યારે આવે? આ જાન જોડવાના સમયે પણ ભગવાનનું ભજન કરતા હતા અને ભગવાન થયું કે આની પાસે કંઈ નહીં હોય, ગાડા જોડીને ગયા, કોઈ વ્યવસ્થા નહીં. એ સમયે તંબુ નાખ્યા ભગવાને, અને તંબુ નાખીને વેવાય મળવા આવ્યા કે ઓહો આવી ગઈ જાન? તો કે હા જાન આવી ગઈ છે. નરસિંહ મહેતા તો કે અમારા શેઠ તો પાછળ આવે, કે તમે કોણ? હું એનો નોકર દ્વારકાધીશ કે. અને જોયું એ શેઠે, જે સામેના વેવાએ જોયું, નરસિંહ મહેતાના વેવાએ, દીકરીના બાપે નરસિંહ મહેતાના વેવાએ જોયું કે આ એનો નોકર હોય જેના પગમાં 7-7 જાતના તો હીરાઓ ચોંટાડેલા છે, કરોડોના જેની મોજડીમાં હીરા લગાડેલા હોય. આ એનો નોકર હોય તો નરસૈયો કેટલો મોટો હશે. ભગવાન જેના માટે નોકર બને, ભગવાન સગુણ બનીને આવે. આ સગુણ અને નિર્ગુણની બહુ મોટી વ્યાખ્યા છે, પણ 6:15 થઈ ગયા છે એટલે આની વિશેષ વ્યાખ્યા નહીં કરું. 6:15 થી 6 સુધી આપણી આરતી, આપણી પ્રદક્ષિણા ને આપણું સંપૂર્ણ જે પણ સત્ર ચાલે છે એ આખું લાઈવના માધ્યમથી આખું ગુજરાત જોઈ શકે એ ભાવના સાથે 6:15 વાગે કથાનો વિરામ કરું છું. કાલે કથાની અંદર આ સગુણ અને નિર્ગુણ ઉપાસનાની મારે વાત કરવી છે, પણ હું 5 પ્રશ્નો તમને કહી દઉં લેસન માટે. આપે ને શિક્ષક હોમવર્ક, કાલે કરીને આવજો. એમ પરીક્ષિતે 5 પ્રશ્નો પૂછ્યા. એમાં પહેલો પ્રશ્ન હતો કે જીવ અને ઈશ્વર બંને અલગ છે, જીવ કરતાં ઈશ્વરમાં શું વિશેષતા છે, ભગવાનમાં આપણા કરતાં વધારે શું છે, આત્મા અને પરમાત્મા આપણે એક ગણતા હોય તો પરમાત્મામાં શું વિશેષતા વધારે છે મને એ જણાવો. તમે બધા કહો, બધા કહે છે કાળ એક જ છે, તો જો કાળ ભગવાનનું સ્વરૂપ છે ને એક જ હોય તો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળની કલ્પના શા માટે? મનુષ્યનું આયુષ્ય કેટલું, પિતૃઓનું આયુષ્ય કેટલું, દેવતાનું આયુષ્ય કેટલું, અને એનું પ્રમાણ શું, યુગ કેટલા, મનવંતર કેટલા, મનવંતરનું પ્રમાણ શું, યુગનું પ્રમાણ શું, પ્રલયનું સ્વરૂપ શું, પ્રલય કેટલા પ્રકારના, આ બ્રહ્માંડનું પ્રમાણ શું, બ્રહ્માંડ કેવી રીતે થાય, કર્મની પ્રાપ્તિ, જીવ મોક્ષ અને બંધન કેવી રીતે પ્રાપ્ત કરે, આ પ્રશ્નોના જવાબ સુખદેવજી મહારાજ કહે કાલ આપીશ. આપણે પણ પ્રાર્થના કરશું. સોલંકી પરિવારનો આગ્રહ છે, સુખદેવજી અને પરીક્ષિતજી રાત રોકાજો. આજે કંઈક મંડળી બંડળીનો કાર્યક્રમ પણ હશે, બાકી બુંદી ગાંઠિયા જમીએ આનંદપૂર્વક, રોટલી ખીચડી શાક જમીએ, રોટલા જમીએ. આજની રાત અમારા કોયલાના ઘેડમાં રોકાવ સુખદેવજી. કાલે સવારે સુખદેવજી અને પરીક્ષિતની ચર્ચા જોશું, અને કાલે આપણે કપિલ નારાયણનો અવતાર જોશું. એ કપિલે માને સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ આપ્યો. સાંખ્યશાસ્ત્ર એટલે શું? આખી જીવની ગતિનો ઉલ્લેખ છે. આપણે શા માટે 3-3 વખત ડૂબકીઓ મારવી પડે? સંકલ્પ લઈ જ્યારે ગોરબાબા બોલે કે 3 વખત વિષ્ણુ ભગવાનનું નામ લ્યો, 3-3-3 કેમ આવ્યું? અને એ કાલે આપણે એ ચરિત્રમાં જોશું. આજે આ કથાને અહીં વિરામ, પણ કથાને વિરામ લેતા પહેલા 2 મિનિટ માટે સંકીર્તન, અને તમારે લોકોને રમવું હોય તો હિંચ સાથે મુરલીધરને પ્રાર્થના કરશું કે અમારું આખું કોયલાના ઘેડ ઘેલું થયું છે તમારામાં કનૈયા. હે મુરલીધર, અમે મોહિત થયા છે,
અને અમે તમારા રાસમાં સંમિલિત થઈ ગયા છે. મોહી ગયું છે મારું મન માધવ તારી મુરલી
તારી મુરલીમાં તારી મુરલી થયું છે આખું કામ તારી મુરલી સ્મરણ વિધેયન નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર હરિ ઓમ. કૃષ્ણમ વંદે જગદગુરુમ. હું વિનંતી કરું ગોપાલભાઈ ભુજ અહીં પધારશે અને પ્રફુલભાઈ ગોહેલ જે જૂનાગઢથી એવા છે તે પણ પધારશે. ગોપાલભાઈ ભુજથી એવા છે તે પણ અહીં પધારશે. હું સોલંકી પરિવારને વિનંતી કરું તે સાયમ આરતી માટે વ્યાસપીઠ ઉપર પધારશે. સાયમ આરતી માટે વ્યાસપીઠ ઉપર પધારશે. સોલંકી પરિવારની ઈચ્છા છે કે પૂજ્ય શાસ્ત્રી જેવા ડોક્ટર મહાદેવ પ્રસાદજી જ અમારા વતી આ બધાને આશીર્વાદ રહે. અને ભક્તજનોની ઈચ્છા છે કે પૂજ્ય શાસ્ત્રીજી અમને સાલ ઉઢાડે. હું સોલંકી પરિવારને વિનંતી કરું ઝડપથી વ્યાસપીઠ ઉપર પધારશે. ગોવિંદભાઈ જગમાલભાઈ સહિત જે પણ યજમાનો આજની પૂજાના છે વ્યાસપીઠ ઉપર ઝડપથી પધારે તો આપણે સાયમ આરતી પ્રારંભ કરી શકીએ. બીજા જે પણ ભક્તજનો શ્રોતાજનો છે એને નમ્ર નિવેદન, આજે રાત્રે નવ વાગ્યે મણિયારો રાસ આપણા સૌરાષ્ટ્રમાં જેનું નામ છે બખલાવાડા ચામુંડા રાસ મંડળી દ્વારા લેવામાં આવશે. તો આપ સૌને નમ્ર નિવેદન 9 વાગે એ મણિયાનો રાસ નિહાળવા આપ આવી શકો છો. બીજે એક નમ્ર નિવેદન, જે પણ ભક્તજન શ્રોતાજન કથા શ્રવણ કરવા આવેલા છે તે બધા જ શ્રોતાજનો કનૈયાનો પ્રસાદ લઈને જાય એવી વિનંતી. બહેનોને વિનંતી ઝડપથી વ્યાસપીઠ ઉપર પધારશે. મંચ ઉપર આપ આવો એટલે આરતી તૈયાર થઈ જાય પ્રેમથી અને ભાવથી. આજે બીજા દિવસની આપણા કૃષ્ણ કનૈયાની આપણે બધા આરતી કરશું. ફરી સોલંકી પરિવાર વતી જે ભક્તજનો છે શ્રોતાજનો છે એને નિવેદન છે કે આપ સૌ મહાપ્રસાદ લઈને જશો એવી વિનંતી, સૌ ભોજન લઈને જશો એવી વિનંતી. સ્વામિનારાયણ મંદિર મહિલા મંડળથી ફઈ પધાર્યા છે તો ફઈબા દ્વારા પણ નીચેથી જ આરતી આપશું. આપણા વૈષ્ણવ સંપ્રદાયમાં અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવત ભક્તજનોને કષ્ટ ન પડે એ ભાવથી પ્રેમથી ને ભાવથી કૃષ્ણ કનૈયાને આપણે બધા આરતી પ્રારંભ કરીશું. શ્રી ભાગવત ભગવાન કી હે આરતી, આરતી પાપિયોં કો પાપ સે હે તારતી. ભાગવત ભગવાન કી હે આરતી, પાપિયોં કો પાપ સે હે તારતી. યહ અમર ગ્રંથ યહ મુક્તિ પંથ યહ પંચમ વેદ નિરાલા નવ જ્યોત જગાને વાલા. યહ અમર ગ્રંથ યહ મુક્તિ પંથ યહ પંચમ વેદ નિરાલા જ્યોત જગાને વાલા. હરિ નામ યહી હરિ ધામ યહી
हरि राम यही हरि धाम यही जग मंगल की आरती पापियों को पाप से तारती भागवत भगवान की है आरती पापियों को पाप से तारती पावन पुनीत सापों को मिटाने वाला हरि दर्श दिखाने वाला ये सुख करनी ये दुख हरनी 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 मधुसूदन की आरती पापियों को पाप से तारती भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती खोल सन मार्ग दिखाने वाला बिगड़ी को बनाने वाला यह मधुर बोल जग बंद खोल सन मार्ग दिखाने वाला बिगड़ी को बनाने वाला यह मधुर बोल जग बंद खोल सन मार्ग दिखाने वाला बिगड़ी को बनाने श्याम यही प्रभु महिमा की आरती पापियों को पाप से तारती भागवत भगवान की है आरती पापियों को पाप से तारती भागवत भगवान की है आरती पापियों को पाप से तारती भागवत भगवान की है पापियों को पाप से है तारती त्रिपुर गौरम करुणावतारम सारसारम सदावसंतम हृदयारविंद अहं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ाध्वजा मंगलम पुंडरीकाक्षो मंगलायत नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणं च पदे पदे पुष्पैः देवता अभिवन्दनम् हस्तैः देवता अभिवन्दनम् आत्मरक्षणार्थम् आत्मा अभिवन्दनम् हस्तौ प्रक्षाल्यौ मंत्रपुष्पान्यादायौ पुष्पथी आपणा हाथथी भगवान ने आरती आपी देशुं बे हाथथी आपणे बधा आरती लई लेशुं आरती लई हस्तौ प्रक्षाल्य करी लेशुं अने ठाकोरजीने मंत्रपुष्पांजलि अर्पण करशुं
ઓમ જગનેન જગનમય જંત દેવા સ્થાની ધર્માણિ પ્રથમાન્યાસન્ના તેહનાકં મહિમાના સચંત્ર છત્ર પુરપેશાદ્યાહ સંતિ દેવાહ ઓમ બ્રજય પ્રસિદ્ધમ નવનીત ચોરમ ગોપાંગનાનામ ચદકુલ ચોરમ અનેક જન્માર્જિત પાપ ચોરમ ચોરાગ્રી ગણ્યમ સતતમ નમામિ ઓમ ભવિર્ભવશ્વઃ વાંગ્મય પુરાણ પુરુષોત્તમાય નમઃ ચરણ કમલેશો મંત્ર પુષ્પાંજલિ સ્તુતિ પાઠમ ક્ષમાપનમ ચ સમર્પયામિ હસ્તે જલમાદાય અનેન યથાશક્તિ ભક્તિ મૃતુપ્ચા દ્રવ્યૈ દ્વિતીય અહનેશાયં કાલે વાંગ્મય પૂજન કૃતેન પ્રિયતાન્ન મમ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણુસ્મરણાર્થં પરિપૂર્ણતામ અસ્તુ અસ્તુ પરિપૂર્ણઃ આત્મા શ્રી ફળલે સોલંકી પરિવાર ઠાકોરજીની ભગવત નામ સાથે પ્રદક્ષિણા કરશું જોડી સાથે પ્રેમથી અને ભાવથી તુમારી જય જય હો ગિરનારી તુમારી જય જય હો દેવ તુમારી જય જય હો ગિરનારી તુમારી જય જય હો ગુરુદેવ તુમારી જય જય હો ગિરનારી તુમારી જય જય હો ગિરનારી પરિવાર પૂજ્ય શાસ્ત્રીજીને વંદન કરી
પોતપોતાના સ્થાને જઈ રહ્યો છે. બીજા દિવસનું પ્રદક્ષિણાનું કાર્ય પૂર્ણ કરી મુખ્ય યજમાન શ્રીઓ જગમાલભાઈ અને ગોવિંદભાઈ ભાગવત વાંગ્મય સ્વરૂપે વા ઠાકોરજી દ્વારકાધીશને પ્રણામ કરી પૂજ્ય વક્તાશ્રી એવા ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીને પ્રણામ કરી અને યજમાન પરિવાર પોતપોતાના સ્થાને જઈ રહ્યો છે. જે પણ ભક્તજનો છે એને સોલંકી પરિવાર વતી વિનંતી છે, આપ સૌ ભોજન મહાપ્રસાદ લઈને જશો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અમારા યજમાન શ્રી મનોજભાઈ એવા છે, હમણાં જ નાકરામાં જે ભૂદેવની કથા મહાદેવભાઈએ કરી છે તે પણ, બીજા જે પણ શ્રોતાજનો આવ્યા છે તે પણ મહાપ્રસાદ દેને જશે એવી વિનંતી.